રસ્તાઓ તો ખોખલા કરી જ નાખ્યા છે, તો સાથે જ ભ્રષ્ટાચારના ભાર પર બનેલા પુલ પણ ખખડધજ થવા લાગ્યા છે. અને હાલમાં જવા બે પુલ એક બાદ એક ધડામ દઈને જમીનદોસ્ત થઈ ગયા, ત્યારે કોના પાપે પડી રહ્યા છે રસ્તા પરના પુલ જોઈએ અહેવાલમાં. ભ્રષ્ટાચારના ભારથી પુલ ધડામ, ગુજરાતમાં તૂટી રહ્યા છે પુલ. પુલ પર નીકળતા પહેલા સાવધાન. મેઘરાજાના તાંડવ બાદ હવે ગુજરાતમાં નાના મોટા પુલ તૂટવાની શરૂઆત થઈ ગઈ છે. બે દિવસમાં જ બે અલગ અલગ જગ્યાએ પુલ ધરાશાયી થયા છે. એક તરફ મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે, તો બીજી તરફ ભ્રષ્ટાચારના ભારને કારણે રાજ્યના પુલ ધ્રુજી રહ્યા છે. અને આવા જ બે પુલ હવે ધડામ થઈને ધરાશાયી થઈ ગયા છે. સૌથી પહેલા મહેસાણાના પુલની વાત કરીએ. તમે જે તૂટેલા પુલના દ્રશ્યો જોઈ રહ્યા છો તે પારોદરથી છઠિયારડા તરફ જવાનો રસ્તો છે. આ રસ્તા પર માત્ર 9 મહિના પહેલાં જ પુલ બનાવાયો હતો, પરંતુ બ્રિજની ગુણવત્તા એટલી હલકી કક્ષાની રખાઈ હતી કે સામાન્ય વરસાદમાં જ પુલ સાથે આખા રસ્તાનું ધોવાણ થઈ ગયું છે. પાલોદર તો છઠિયારા વચ્ચે આ બનાવેલો બ્રિજ છે. 9 મહિના થઈ ગયા, 9 મહિનામાં તો તૂટી ગયો. નદી બે કોઠે આવી ગઈ. ત્યાં કામમાં બધું ભ્રષ્ટાચાર જ છે. કોઈ મટીરિયલ વાપર્યું નથી સારું. અમારું રોડ નતું ને તો સારું હતું. અમારે સાહેબ, હા પુલ નતું ને, અમારે સારું હતું એડવા માટે. આ ઢોર બોર કોઈ તકલીફ નથી. જો આ પુલના સાહેબ અમારે તકલીફ પડી છે. મહેસાણા બાદ હવે મોરબીના પુલને જોઈ લો. પુલની સ્થિતિ જોતા જ ખ્યાલ આવી જશે કે આ પુલની કામગીરી કેવી હશે, કેમ કે પુલના જાણે કે બે કટકાશ થઈ ગયા છે. મોરબીના લીલાપર ગામથી શહેરમાં આવવા માટેના મુખ્ય રોડ પરનો પુલ અચાનક ધરાશાયી થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, કેમ કે પુલનો મોટો ભાગ તૂટી જતા ગામમાંથી શહેર તરફ જવાનો રસ્તો જ બંધ થઈ ગયો છે. હું સામે જતો ચા પીતો હતો ફળિયામાં, કે એક ગાડી નીકળી, મોટો ટ્રક નીકળ્યો. ટ્રક નીકળ્યો પછી થોડોક આગળ નીકળી ગયો ટ્રક, એટલે તરત જ પુલ બેસી ગયેલો અંદર. કોઈ હતું નહીં આ કણે, હું એક જ હતો અહીંયા કણે. તે હળી કાઢીને આવ્યો, પછી તે સામેથી ગાડી આવતી, તેને ઊંચો હાથ કર્યો, તેને ઊભી રાખી દીધી. પછી રાતના અમુક જગ્યાએ કંઈક કંઈક પોપડા પડતા હતા, એટલે મને એમ કે કોઈ જનાવર હશે અંદર. પછી કાંઈ જોવા ગયો નહીં હું, પછી આવતો રહ્યો હતો બસ. ને 5:45 જેવું થયું હતું, 4 વાગ્યા આવી સાહેબ. અનરાધાર વરસાદના કારણે અત્યાર સુધી તો બેદરકાર કોન્ટ્રાક્ટર્સે બનાવેલા રસ્તાઓ તૂટી રહ્યા હતા, પરંતુ હવે રસ્તા પર બનેલા પુલ પણ એક બાદ એક તૂટવા લાગતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.